નમસ્કાર, હું છું એડવોકેટ નિશાંત વાળા. આજે આપણે વાત કરવાના છીએ ગામના મુખીની, ગામના ધણીની, એટલે કે સરપંચની. તો આ સરપંચ સાહેબ કેવા હોવા જોઈએ? તો મારી નજરે હું વાત કરું તો સરપંચ સાહેબ મિનિમમ 8 પાસ તો હોવા જ જોઈએ. એને વાંચતા લખતા આવડવું જોઈએ, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા આવડવું જોઈએ, અને સૌથી મહત્ત્વની વાત કે કોઈ પણ પક્ષ જાતિ સમાજને બદલે માત્ર ને માત્ર એ ગામને મહત્ત્વ આપતા હોવા જોઈએ, ગામમાં રહેતા હોવા જોઈએ, દારૂ જુગાર જેવા વ્યસનો ના હોવા જોઈએ, અને એ હિંમતવાન અને સ્પષ્ટ વક્તા હોવા જોઈએ. સરપંચના કાર્યો શું છે મિત્રો? તો સરપંચ જે છે એ એને એક નૈતિક ફરજ છે, એને એક નૈતિક કાર્ય છે કે ગ્રામ્યજનોને મુશ્કેલી ના પડે, ગ્રામમાંથી કોઈ બેરોજગાર ના રહે, તે માટે એ રોજગારી અપાવી શકે, તે માટે એને સંપૂર્ણ જે કોઈ પણ જે કેન્દ્રની અથવા તો રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો એ લાભ ગામને અપાવી શકે એ એની જાણકારી હોવી જોઈએ તેની પાસે. સરપંચની ચૂંટણી ડાયરેક્ટ કરવામાં આવે છે. જ્યારે સરપંચ ચૂંટાઈ જાય છે ત્યારબાદ એની એક જવાબદારી હોય છે કે વર્ષમાં બે વાર ગ્રામસભા બોલાવવાની હોય છે. એ ગ્રામ્ય સભા સિવાય જ્યારે કોઈ ખાસ બેઠકનું આયોજન હોય ત્યારે એની 3 દિવસ પહેલાં એ સભ્યને જાણ કરવાની જવાબદારી સરપંચની હોય છે. ગ્રામ પંચાયતનો વહીવટ હોય, નાણાકીય બાબતો હોય કે હિસાબી બાબતો હોય વગેરેનું આયોજન કરવાની સત્તા એ સરપંચને આપવામાં આવેલી છે. તેથી આપણે ડાયરેક્ટ કહી શકીએ તો સરપંચ એ બધું જ કામ કરે છે. જેમ કે જે સરકારી યોજનાઓ મંજૂર થાય છે એમાં એ 6 નંબરનું ફોર્મ હોય છે, એ સહી કરવાની જવાબદારી સરપંચની હોય છે. સૌથી અગત્યની વાત કે 15 ડિસેમ્બર પહેલાં ગ્રામ પંચાયતનું જે અંદાજપત્ર હોય છે, જે તાલુકા પંચાયતને આપવાનું હોય છે, એ અંદાજપત્ર એ સરપંચ આપે છે. પંચાયત જ્યારે પૈસા ચૂકવે છે ત્યારે એની પર સહી સરપંચ કરે છે. ગ્રામ પંચાયતની સૌથી અગત્યની સમિતિ એટલે ગ્રામસભા, એનું યોગ્ય સમયે આયોજન કરવું, એમાં કઈ કઈ કાર્યવાહી થઈ એ વગેરે જેની નોંધ રાખવાની જવાબદારી એ સરપંચની હોય છે. સરપંચ જે છે એ દરેક સમિતિમાં અધ્યક્ષનું સ્થાન ગ્રહણ કરે છે. મારા મતે આઈડિયલ સરપંચ કેવા હોવા જોઈએ? આઈડિયલ સરપંચ પ્રમાણે એ ગામની સમસ્યાને ઓળખવા જોઈએ, તેનું સોલ્યુશન લાવવું જોઈએ, અને એક સરપંચ તરીકે તમને કેટલી ગ્રાન્ટ મળે છે તેનું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ, તમારે નાણાં પંચનું આયોજન કરવું જોઈએ, સરકારી શાળામાં બાળકો ભણવા જાય છે કે કેમ તે તમારે જોવું જોઈએ, અગર ભણવા નથી જતા તો શા માટે નથી જતા એની કારણોનું તમારે નિવારણ લાવવું જોઈએ, સરકારી શાળામાં મળવાપાત્ર તમામ સુવિધા મળે છે કે નહીં એ પણ જોવું જોઈએ, તો જો શાળામાં શિક્ષકો અનિયમિત ના આવતા હોય તો તેની જાણ એ તાલુકા વિકાસ અધિકારી અથવા તો અધિકારીને કરવી જોઈએ. ગામમાં મળતી તમામ આરોગ્યની જે સવલતો હોય છે તેમાં સુધારો કરવો જોઈએ, અને સૌથી અગત્યનું અને સૌથી મહત્ત્વનું વાત કે જેના માટે બહુ હિંમત જોઈએ એ વસ્તુ છે કે ગામનું સ્વભંડોળ એ ઊભું કરવું. આઈડિયલ સરપંચ એક પોતાની કોઠાસૂઝ વાપરીને, પોતાની બુદ્ધિ વાપરીને ગામનું સ્વભંડોળમાં વધારો થાય એવા પગલાં લેવા જોઈએ. એ માટે સૌથી અગત્યનું પગલું એ છે કે જે મકાન હોય છે એ મકાન વેરો વધારવાનો, મતલબ કે એનું આકરણી જે કરવામાં આવે છે એ આકરણીમાં વખતે વખતે સુધારો કરવો જોઈએ. મારા મતે મકાન વેરો મિનિમમ 500 રૂપિયા તો હોવો જ જોઈએ, જેથી ગામનું સ્વભંડોળ ખુદ બખુદ એ આગળ આવી શકે છે. સરપંચે ગામનો તમામ વેરો ઉઘરાવાય છે કે નહીં તે જોવું જોઈએ. સફાઈ છે, રસ્તા છે, શહેરની લાઇટો છે, પાણી છે કે આરોગ્ય છે વગેરે બાબતોનું સચોટ આયોજન હોવું જોઈએ. આટલી બેઝિક વસ્તુ તો તમારા ગામમાં હોવી જ જોઈએ. જો આટલી વસ્તુ તમને મળતી હોય તો તમારે માની લેવાનું કે તમારા જે સરપંચ સાહેબ છે અને એકવાર સેલ્યુટ કરવી જોઈએ, અને જા ના મળતી હોય તો એને એકવાર સવાલ કરવો જોઈએ. હવે સમય છે સવાલ કરવાનો. ગ્રામ પંચાયતને કામ શું છે? ગ્રામ પંચાયતમાં રૂપિયો ક્યાંથી આવે, ક્યાં વાપરવાનો, તલાટીની ફરજો શું છે, ગ્રામ સેવકોની ફરજો શું છે,
અને આ જે સરપંચ સાહેબ છે એને એ સરપંચના પદ ઉપરથી, સરપંચના હોદ્દા ઉપરથી કેવી રીતે દૂર કરવા, એ બધી વસ્તુ જોવા માટે અમારો આગલો વિડીયો તમારે જોવાનો રહેશે. મિત્રો, અત્યારે સમય છે જાગૃત થવાનો, ગામનો રૂપિયો જે છે એ ગામમાં જ વપરાય તે જોવાનો. સમય છે મિત્રો સર ઊંચું કરીને જોવાનો, સમય છે મિત્રો અત્યારે આપણા જેવા યુવાનોનો, સમય છે મિત્રો આ ભારત ભૂમને બચાવ.